जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान संचालित श्री स्वामीनारायण गुरुकुल ज्ञानबाग ऑनलाइन एजुकेशन अंदर हूँ वडालिया विजय आप सर्व विद्यार्थी मित्रों स्वागत करूँ छू। विद्यार्थी मित्रों अपने आगना जो वीडियो जोया एनी अंदर एक थी त्रण पाठ सुधी आप जुं आग आप जुए चौथो पाठ जेनु नाम से रविशंकर महाराज। सर्वप्रथम आपणे कवि परिचय मेळवी लईए तो कविनुं नाम छे धीरुभाई परीख। जन्म 31/8/1933 एमनो जन्म थयो हतो। एनुं आखुं नाम छे धीरुभाई ईश्वरलाल परीख। एमनो जन्म विरम गाममां थयो हतो अने जुदी जुदी शिक्षण संस्थाओमां तेमणे भाषा साहित्यना विद्वान तरीके अध्यापक तरीके पोतानी सेवाओ छे ए आपेली छे। कविता विवेचन अनुवाद तेमज संपादन एमना रसना क्षेत्रों छे। कुमार तेमज कविलोक जेवा प्रतिष्ठित सामयिकोना एवो तंत्री पदे पण रही चूकेला छे। छप्पा संग्रह अंग 25 तेमज हाइकु संग्रह आज्ञा पण एमना नोंधपात्र प्रकाशनों से। प्रस्तुत कृति द्वारा जे अत्यारे आपणे अभ्यास करवा जई रह्या छे ए प्रस्तुत कृति रविशंकर महाराज जे आ कवि द्वारा लेखित छे। रविशंकर महाराजना जीवन कार्य ने सरल शैली में रजू कर्युं छे। महाराजना सादगी अने सेवाना अनेक प्रसंगों आपणा जीवन माटे प्रेरणादायी बनी रही छे। रविशंकर महाराजना जीवन माथी आपणने पण घणुं बधुं शीखवा मळे એવી સરસ મજાની કવિએ આની અંદર આપણને વાત કરેલી છે। આપણે આગળ વધીએ પાઠની આપણે શરૂઆત કરીએ। મહારાજ અને વરી અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ। મહારાજ અને વરી સેવક એવો પ્રશ્ન જ છીન પરબારો છે કે મહારાજ અને એ વરી સેવક જો આપણે ક્યાંય પણ આપણે સાંભળ્યું છે મહારાજ મહારાજ તો સેવા કરાવે સેવા થોડા કરે એટલે મહારાજ એટલે તો મોટા રાજા થાય બરાબર ને મહારાજ તો સેવા કરાવે કે સેવા કરે હા પણ આ મહારાજ તો રાજવિનાના મહારાજ નવાય લાગે છે ને કે રાજવિનાના તે વળી મહારાજ હોય રાજવિનાના થોડા મહારાજ હોય હા આ નવાય પમાડે તેવી વાત છે પણ ખરી વાત છે। લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ। આ મહારાજને તમે નથી ઓળખતા લો તો હું તમને એમનું નામ કહું। એમનું નામ રવિશંકર વ્યાસ। હજી તમે નથી ઓળખાણ ના પડી ને રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ એમની સાચી એવી અટક છે। આ તો એમના લોકહિતના કાર્યોથી લોકહિતના કાર્યો એટલે લોકોનું હિત થાય એવા એણે કાર્યો કરેલા છે એટલે લોકહિતના કાર્યોથી એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે। આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા। આ મહારાજ એટલે ગુજરાતના મૂક સેવક। મૂક સેવક એટલે મૂંગા સેવક મૂંગી રીતે ટૂંકમાં કહ્યા વગર સેવા કરતા એને મૂક સેવક કહેવાય। લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા બરાબર। એવો પ્રશ્ન પૂછાય કે રવિશંકર મહારાજને લોકો બીજા ક્યાં નામથી ઓળખતા તો કે રવિશંકર મહારાજ રવિશંકર દાદા પણ એને કહેતા હતા। એના પછી આપણે રવિશંકર મહારાજનો જન્મ છે બરાબર રવિશંકર મહારાજ છે એનો જન્મ છે એ સંવંત એટલે વિક્રમ સંવંત જે આપણે ગુજરાતી મહિના પ્રમાણે કહીએ તો વિક્રમ સંવંત 1940 યાદ રાખજો મિત્રો મહામહિનાની વદ 14ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો। ઈસવીસન એટલે કે જે અંગ્રેજી મહિના પ્રમાણે ઈસવીસન આપણે સાઇલ કહીએ છીએ એ ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની
25મી તારીખે એટલે કે 25/2/1884 ના રોજ એ તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે, ક્યાં ગામે? રઢુ ગામે ગામે જન્મેલા રવિશંકરના પિતાનું નામ છે એ શિવરામભાઈ હતું અને માતૃશ્રીનું નામ શું હતું? તો કે નાથીબા. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ સાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ એણે પ્રાપ્ત થયું હતું. બાળપણથી જ એ માતા પાસેથી ચાવી ચાવીને ખાવું અને પિતા પાસેથી સારી ટેવો કેળવવાનું શીખી ગયા હતા. બાળપણથી જ એમનો સ્વભાવ છે એ સાહસિક નીડર હતો. દીન દુખ્યા એટલે કે જે દુઃખી હોય એવા લોકો, એની પ્રત્યે લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ છે એ તે શીખી ગયા હતા ને હોશે હોશેથી એ કામમાં જોતરાઈ જતા, એટલે કે લાગી જતા એ કામમાં. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપશે એ નહીં. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમા વનતું, એટલે મન દઈ અને એ કામ કરતા. કોઈ સંકોચ નહોતી કે શરમ નહોતું. ગમે એ કામ હોય, ગમે એ કામ એને સોંપવામાં આવે તો રવિશંકર મહારાજ તે હોશે હોશે એ કામ છે એ પૂરું કરતા, દિલ દઈને એ કામ છે એ પૂરું કરતા. મોટા થયા પછી એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. હા, એમના કામની દિશા બદલાઈ ગઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા અને ત્યાર પછી એમણે અનેક કામો છે એ ઉપાડી લીધા. એ જે કામ ઉપાડતા કે હાથમાં લેતા તેમાં દિલ દઈને જોડાઈ જતા. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું કે બસ મહારાજની આ જ ખૂબી છે, એમને જે કામ સોંપો તેમાં એ પોતાનું આત્મા છે, પોતાનો આત્મા રેડી દે, એટલે કે દિલ દઈને મન દઈને કામ કરતા, આત્મા રેડી દે. અને તેથી જ એમનું કામ છે એ ઝળકતું એટલે ટૂંકમાં એ કામ છે એ પાર પડતું અને તેથી વધુ સારી અસર પડતી. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું એટલે એની અંદર જોડાઈ ગયા. બરાબર, યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છે છોડી દીધા, ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. સરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું, સાદાઈથી રહેવું અને એમનો જીવન એ જ એમનો જીવન મંત્ર બની ગયો. બરાબર, તો એવો પ્રશ્ન આવે કે રવિશંકર મહારાજનું જીવન મંત્ર કયો હતો? તો કે સરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું, સાદાઈથી રહેવું એમનો જીવન મંત્ર બની ગયો હતો. આગળ જોઈએ. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિ પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિ એમના જીવનમાં પ્રવેશ કર્યો. પછી તો એ પ્રવૃત્તિ એની મુખ્ય બની ગઈ. બરાબર, ધીરે ધીરે રાજકીય પ્રવૃત્તિમાંથી લઈ અને લોક પ્રવૃત્તિ, લોકોના કાર્યો તરફે વળ્યા અને એ જ એમની પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પરગણ માંડેલા, એટલે પ્રથમ પગલું એનું માંડેલું ઈસવીસન 1911 વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા. અનાથ આશ્રમના વડાએ રવિશંકર મહારાજને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ એમને માટે સાવ એવું નવું હતું, એવું ક્યારેય એને કામ કરેલું ન હતું. પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું, એટલે કે હાથમાં લઈ લીધું, જવાબદારી એના હાથમાં લઈ લીધી કે નહીં આ કામ હું કરીશ. એટલે ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ છે એ એકઠી કરી એટલે ભેગી કરી, ઉઘરાવીને ભેગી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી, એટલે કે પોતે આ કામની અંદર વધારે આગળ વધવા માંડ્યા, આવું કામ વધારે કરવા માંડ્યા જે લોકહિતનું કામ હતું. એવા એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જોવાનું થયું. એમણે જોયું તો ત્યાં ગંદકી ને ગંદકી જ હતી, આખા ગામમાં ગંદકી જ હતી અને ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યું કરેલી હતી.
એટલે વધારે પડતી ગરીબી હતી. આ ગરીબાઈ અને ગંદકીથી એમને એમનું દિલ છે દ્રવી બેઠું, ખૂબ દુઃખ થયું એને. અને ત્યાર પછી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો. એટલે કે એના મનની અંદર એવું મનને જ કહી દીધું કે આ બધી વસ્તુ છે મારે દૂર કરવી છે, દૂષણો છે બધા એ દૂર કરવા, એવું મનની અંદર ધારી લીધું. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવી ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે. ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે. ગામની ભાગોળે એટલે ગામના પાદરે, બરાબર, જે ગામની અંદર પ્રવેશતા ભાગોળ હોય, પાદર જેને આપણે કહીએ, ત્યાં પ્રથમ નાહી ધોઈ અને પછી એ ગામમાં પ્રવેશ કરે. અને આ યાત્રામાં 2-3 વખત દોરી ખોવાઈ ગઈ અને આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાર્યું. એટલે કે દોરી સાથે રાખવાનું એણે હવે નહીં રાખવાની એવું નક્કી કર્યું. હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી. પોતાની જે જરૂરિયાતો હતી એ ઓછી કરી અને લોકહિત માટે જે સેવા કરવાનું કાર્ય એણે હાથમાં લીધું હતું એ સેવા છે કાયમી માટે વધારતા ગયા. એકવાર એમને એવો સંદેશો મળ્યો કે કણભા નામના જે ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા છે એ ચોરાઈ જાય છે, એવી એને સમાચાર મળે છે. પછી મહારાજ તો ત્યાં કણભા પહોંચી ગયા. પહોંચ્યા કણભા, ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા. એને પકડ્યા કે ભાઈ તમે મળ્યા, એટલે ગોતી લીધા એણે. એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પેલો માણસ માને તો ને, માનવા ત્યારે જ નહોતો જે ચોર હતો. એ માણસે ઉપવાસ આદરી દીધો. ઉપવાસ આદર્યો એટલે ઉપવાસ ઉપર બેસી ગયા, શરૂઆત કરી ઉપવાસની, પાણીનો ત્યાગ કર્યો. પેલા માણસના મન પર ભારે અસર થઈ. બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને એને જે ચોરી કરી હતી એ ચોરી છે એણે કબૂલી લીધી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એણે પ્રતિજ્ઞા લીધી રવિશંકર મહારાજ આગળ. આવો જ બીજો પ્રસંગ બનીજડા ગામમાં બહેનો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર મહારાજને મળ્યા, મહારાજને જાણ થઈ. મહારાજ ત્યાં પહોંચી ગયા. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી મહારાજે. એક દિવસ, 2 દિવસ થયા, 3 દિવસ થયા, ઉપવાસ તો ચાલ્યો, ચોર તો આવે નહીં. ગામના લોકો અકળાતા હતા. ગામના લોકોને ચિંતા થતી હતી કે મહારાજને 3 દિવસ થઈ ગયા તોય ચોર છે, હજી ચોરી સ્વીકારતો નથી, કબૂલાત કરતો નથી. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજને ઉપવાસનો 8મો દિવસ થઈ ગયો. મહારાજને કેટલામો 8 દિવસ અછવાડા ઉપવાસ કર્યા હતા મહારાજે. આખરે ચોરનું મન છે પીગળી ગયું, ચોરનું મન છે બદલાઈ ગયું કે નહીં, 8 દિવસ થયા મહારાજ ઉપવાસ કરે છે. તેણે પશ્ચાતાપ થયો ચોરને અને તેણે ચોરી કબૂલ કરી લીધી. મહારાજના ઉપવાસ છે એ છૂટી જાય છે. આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ હતો કે બહારવટિયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહીં. ઈસવીસન 1922માં એમણે પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો. એ જતા હતા એમાં રસ્તામાં બહારવટિયાઓનો ભેટો થઈ ગયો. સીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં જ બહારવટિયાઓ છે ભેટી ગયા, મળી ગયા. કાચો પોચો જે માણસ હોય તો સાતીના પાટિયા બેસી જાય એવા આ બહારવટિયા હોય, બેસી જાય, પણ આ તો મહારાજ હતા ને. નરી નિર્ભયતાની મૂર્તિ, કોઈ પણ જાતનો ડર વગર એમણે તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી. બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટિયું ખેડવા માટે સમજાવ્યું, એને હાકલ કરી. પછી તો મહારાજે કોતરોમાં ભમી ભમી અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિઓ છે એ ચાલુ કરી, પ્રવૃત્તિઓ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા છે. હું કીધું છે ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ.
आ रीते एक तरफ तेवो व्यक्तिना जीवन ने सुधारवानी प्रवृत्तिओ करता तो बीजी तरफ प्रसंग पड़िए लोको पर आवी पड़ती जे कुदरती आपत्तिना समय पण तेवो सेवा करवामा पाछी पानी करता नहीं। एक रात्रि रविशंकर महाराज सुंदरना गामे हता अने त्यां धोधमार वरसाद पड़ो, बहु खूब वरसाद पड़ो। रविशंकर महाराज जे घर में उतरा था एटले के जेनो उतारो हतो ते घरनो करो से ए तूटी पड़ो, एटले के त्यारे करो करो एटले जे घरनो उपरनो जे आपणे कही आडी पहेलाना समय में जे नरियावाड़ा मकान हता करो होय वंडी दीवाल वच्चेनी ऊँची ए करो तूटी पड़ो। वरसाद कहे मारू काम, एटले के वरसाद कहे मारू काम, हूँ बहु वरसाद बहु आवतो हतो। जेम तेम करी रात पसार करी वरसाद हजू पण वरसतो ज हतो। પોતાની જવાબદારી પર એમણે ઘરનાળું તોડી પાડ્યું, ગામ ઉગરી ગયું। ત્યાંથી વરસતા વરસાદમાં સાતી સમાણા એટલે કે સાતી સરખું પાણી ખૂંતા ખૂંતા મહારાજ છે એ નજીકના વટાદારા ગામે પહોંચ્યા અને ત્યાં વરસાદથી અનેક મકાનો છે પડી ગયા હતા। મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના જે ઊંચાણવાળા વિસ્તારો હતા એ ભાગમાં પહોંચાડી દીધા મહારાજે, કે જ્યાં પાણી નહોતું સલામત સ્થળે પહોંચાડી દીધા। વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ટાઢે જે ટાઢ વાતી હતી એવા ધ્રુતતા ધ્રુતતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકો ગોઠવ્યો તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા। લોકોને તો એમને ભગવાનનો અવતાર માનતા। બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા લગણ આપણે પાઠને રાખીએ, આગળનો જે પાઠ બાકી છે એ આગળના વિડીયામાં ભાગ 2 ની અંદર આપણે જોશું। આભાર।